नमस्कार दर्शक मित्रों, लोकमंच में फरी एक बार आपनु स्वागत है। दर्शक मित्रों, कहवाय छे के आफत क्यारे इन्वाइटेड होती नहीं। कोई पण आफत आवे छे त्यारे स्पेशियल इन्विटेशन आपवाथी पण आवती नहीं, अने कदाच आवे छे तो ते पोते कहती पण नहीं कि हूँ आवानी छूं। दरेक व्यक्ति पर क्यारेक ने क्यारेक आफत आवती होय छे, अने ज्यारे आफत आवे छे त्यारे मनुष्य एक धर्म छे, पोतानो धर्म समझीने चोक्कसपणे ए बीजाने जेनी उपर आफत आवी होय छे तेने मदद करवा એ હાથ પણ લાંબો કરે છે। જેવી રીતે મનુષ્ય ધર્મમાં એક આફત કોઈને પડી હોય ત્યારે હાથ તેને મદદ કરવા માટે લાંબો થાય છે, તેવા સમયે સ્વાભાવિકપણે મનુષ્યગત સ્વભાવ પ્રમાણે જ્યારે આફત આવી હોય ત્યારે મદદ લેવા માટે પણ હાથ લાંબો થતો હોય છે। મદદ માટે લંબાનારો હાથ અને મદદ માંગવા માટે લંબાનારો હાથ, હાથ બંને સરખા છે, બંને હાથ છે, પરંતુ ક્યાંક હાથ પાછળની મંશા છે તે ક્યાંક સમયાંતરે બદલાતી રહે છે। વાત કરવાની છે આજે જે પ્રમાણે અલગ અલગ મુસીબતો જ્યારે પણ હિન્દુસ્તાન ઉપર ગુજરાત પર આવી છે ત્યારે મદદ કરવા માટે હાથ લાંબા થયા છે, અને હાથ લાંબા થયા છે કોઈ ઇન્ડિવિઝ્યુઅલ એક વ્યક્તિને મદદ કરવા માટે, કોઈક પરિવારને મદદ કરવા માટે, ક્યાંક કોઈક કમ્યુનિટીને મદદ કરવા માટે। પરંતુ જો કદાચ મૂળ સુધી જવાય છે ત્યારે ખ્યાલ આવે છે કે આ જે પહેલા જે હાથ દેખાયો હતો તે હાથ જે આશયથી આવ્યો હતો પાછળ ક્યાંક આશય જુદો દેખાયો છે। 2002માં ગોધરા કાંડ બાદ જે રમખાણો ફાટી નીકળ્યા ત્યારબાદ અનેક મુસ્લિમોની હતાહત થઈ હતી, અને આવા સમયે ઘણા જ લોકો, ઘણી બધી સંસ્થાઓ મુસ્લિમોની વહારે આવ્યા હતા। એક મદદનો હાથ મુસ્લિમ કમ્યુનિટી તરફ લાંબો થયો હતો, મદદ માટે, મદદ આપવા માટે લાંબો થયેલો હાથ, પરંતુ ત્યારબાદ તે હાથની પાછળ કયો હાથ હતો તે વિશેની ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે અત્યારે રઈસ ખાનજી। રઈસ ખાનજી કે જેઓ બીઓસ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ છે ગુજરાતના, આપનું સ્વાગત છે રઈસ ખાનજી। અને રઈસ ખાનજીની સાથે 2002ના ગોધરા કાંડ બાદ 7 મે 2002 શાહ આલમમાં જેમના પુત્રનું મોત થયું હતું તેવા ઝાહિદ કાદરી અમારી સાથે છે। ઝાહિદજી, આપનું સ્વાગત છે ઘરે। ઝાહિદજી, આપના પુત્રનું મોત 7 મે 2002 ગોધરા બાદ જ્યારે સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા, કેટલી જગ્યાએ હતાહત થઈ હતી, બધું જ શાંત પડવા જઈ રહ્યું હતું, તેવા સમયે શાહ આલમમાં છેલ્લે છેલ્લે જે તોફાન થયું તેમાં 6 લોકોના મોત થયા, તેમાં એક પુત્ર આપનો હતો। શોર્ટમાં મને આખી ઘટના સમજાવશો। જ્યારે ગુજરાત સંપૂર્ણ શાંત હતું અને અચાનક 7 તારીખ મંગળવારના રાત્રે રોડ ઉપરથી અવાજ આવે અને મોટું ટોળું જમા હતું જેની આગેવાની ગુજરાત સરકારની પોલીસ કરી રહી હતી, અને એ દરમિયાન અમારા વિસ્તારના છોકરાઓ ધાબા ઉપર હતા, જોવા ગયા હતા કે શું થાય છે, પણ એ છે જ કાંકરી ચાળો થયો, બહારથી અવાજ આવવા લાગ્યા, રોકેટ આવવા લાગ્યા, પથ્થરમારો થયો, પોલીસના ફાયરિંગના અવાજ આવ્યા। એ દરમિયાન જ BSF એ રસુલાબાદની અંદર આવી ગઈ, ધાબા ઉપર ચડી ગઈ અને 33 છોકરાઓને પકડી લીધા। ત્યારબાદ મણિનગર પોલીસ આવી અને એ છોકરાઓને ઢોર માર મારવામાં આવ્યો, એમાં જે બહુ સારા છોકરાઓ દેખાતા હતા એમાં મારો પુત્ર પણ હતો ફરહાન, અને એને એમ કહેવામાં આવ્યું કે આ તો કાશ્મીરી લાગે છે, આના કપડાં ઉતારી નાખો, અને એના કપડાં ઉતારી નાખી, અને એની સાથે મોઇન શેખ, ઇશ્તિયાક સૈયદ, એ 3 છોકરાઓના કપડાં ઉતારી નીચે ઊંધા બેસાડી અને પોઈન્ટ બ્લેન્કથી ફાયર કરી અને મારી નાખવામાં આવ્યા છે। ઝાહિદજી, શરૂઆત મેં જે કરી કે જ્યારે પણ આપત્તિ આવે છે, મુસીબત આવે છે, ત્યારે સ્વાભાવિકપણે એક મનુષ્ય સ્વભાવ છે કે માણસ તકલીફમાં હોય તેને મદદ કરવા માટે એક હાથ લાંબો થાય છે। સમગ્ર ગુજરાતમાં જ્યાં મુસ્લિમોની હતાહત થઈ હતી
તેવી જગ્યાએ ઘણા બધા ઇન્ડિવિજ્યુઅલ્સ અને એનજીઓસ મદદ માટે આવ્યા હતા. આપની મદદ માટે પણ ઘણા આવ્યા હશે. મારી મદદ માટે તો ઘણા આવ્યા, પરંતુ એવું જાણવામાં આવ્યું કે શાહપુર મિલ કમ્પાઉન્ડમાં તિસ્તા શીતલવડ દ્વારા જે એનજીઓ ચલાવવામાં આવતા અને એનું સંપૂર્ણ ગુજરાતનો વહીવટ તોફાનો માટેનો એ ભાઈશ્રી મારી સાથે બેઠા છે રહીશ ખાન, એમને સોંપવામાં આવેલું. એમની સાથે મારે મળવાનું થયું ત્યારે તેઓએ મને ફોન દ્વારા તિસ્તા શીતલવડ જોડે વાત કરાવી અને મને એમ કહેવામાં આવ્યું કે તમે ફાઇલ લઈ અને હું કહું ત્યારે આવી જાઓ. એટલે બે ચાર દિવસ પછી તિસ્તા શીતલવડ અમદાવાદ આવી અને મને મિર્જાપુર સ્થિત મિસ્ટર તિરમીજી એડવોકેટ હાઈકોર્ટના છે એમની જે ઓફિસમાં બોલાવવામાં આવ્યો, ત્યાં રહીશ ખાન પણ આવેલા, તિસ્તા આવેલી અને મારા કેસ લગતી સમગ્ર ફાઇલ મેં ત્યાં આ લોકોને આપી. એમાં રહીશ ખાન અને તિસ્તા શીતલવાડ બંને હતા, બંનેને ફાઇલ સુપરત કરી અને એ ફાઇલ વકીલે પણ જોઈ. ત્યારબાદ મને કહ્યું કે આના માટે અમે યોગ્ય કંઈ પણ કરીશું. ફાઇન, અહીંયા રોકીશું. રહીશ ખાનજી, આપ શાહપુર મિલ કમ્પાઉન્ડની અંદર કેમ્પ શરૂ કર્યો હતો? કેમ્પની ઓફિસ ઓફિસ શરૂ કરી હતી સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસના બેનર લઈને. તિસ્તા અચાનક જ ઓવરનાઇટ શી ગોટ એક્સપોઝર. આ તોફાન વખતે જે પ્રમાણે મુસ્લિમોની વહારે આવામાં બીજી બધી સંસ્થાઓ હતી તેમાં આપ જે સંસ્થામાં જે તે સમયે કામ કરતા હતા તિસ્તા શીતલવાડની એ સંસ્થા પાસે મુસ્લિમો, પીડિત મુસ્લિમો જે લોકો દુઃખી હતા, તકલીફમાં હતા, જે લોકોને નુકસાન થયું હતું, ખૂબ જ મોટી આશા સાથે નંબર્સ ઓફ મુસ્લિમ્સ આપની પાસે આવતા હતા. આર યુ એગ્રીડ કે ઝાહિદજી પણ આપના બોલાવાથી આપની પાસે આવ્યા હતા? ઝાહિદ કાદરી કે અલાવા જીતને ભી કેસ હૈ, જૈસે નરોડા પાટિયા હૈ, ગુલબર્ગ સોસાયટી હૈ, ઓડ હૈ, સરદારપુર હૈ, ઇસ તરહ કે વિક્ટિમ્સ કે પાસ હમકો તિસ્તાજી ઓર્ડર કરા કરતી હતી કે આપ ઉનકે પાસ જઈએ ઓર ઉનકો હમારી તરફ લેકર આઈએ. આપ હમ ચાહતે હૈ કે ઉનકા કેસ હમ લડે ઓર ઝ્યાદા સે ઝ્યાદા તૂફાન મેં જો ભોગ બને હુએ લોગ હૈ ઉન તમામ ભોગ બને હુએ લોગો કા કેસ હમારે પાસ હી આયે ઓર વો સારે કેસ હમ દેખેંગે. ઇસલિયે વો ઉનકે આને સે પહેલે હમકો યે આદેશ દિયા જાતા થા કે ઉન તમામ જીતને ભી અસરગ્રસ્ત લોગ હૈ ઉનકો બુલા કે બેઠાઓ. હમ ઉનકો બુલા કે બેઠાએ કરતે થે ઓર જૈસે ઇનકો ઇનોને કહા કે હમ ઇનકો હમને બુલાયા. યે સારે કા સારે લોગો કો હમ લે જાકે એમ એમ તિરવિંજી નામ કે એક એડવોકેટ જો હાઈકોર્ટ કે એડવોકેટ હૈ ઉનકે ઓફિસ મિર્ઝાપુર કે અંદર લે જાતે થે ઓર બારી બારી વો તિસ્તા શીતલવાડ ઉનસે મિલા કરતી થી ઓર મિલને કે બાદ મેં ઉનસે વિગત પૂછા કરતી થી. ઉસકે બાદ મેં તિસ્તા શીતલવાડ ઓર સોહેલ તિરવિંજી દોનો મિલકે એફિડેફિટ બનાયા કરતે થે. એફિડેફિટ મેં જો વો લોગ તો થોડા હી બોલતે થે, ઇનકો જો સમજ મેં આતા થા વો એફિડેફિટ કરા કરતે થે. ઇનોને જો મેનેજ ક્યા હુઆ નોટરી થા ઉસકો નોટરી કો ભી વહીં બુલાયા જાતા થા. वो नोटरी वहीं यहाँ 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 रोकूंगा, वो बात पे मैं आ रहा हूँ. आपने जो बताया कि तिस्ता आपको बोलती थी कि आप ऐसे ऐसी जगह पे जाइए जहाँ जहाँ ये सब प्रॉब्लम हुआ है, बड़ा क्रिएट हुआ है, जहाँ मुस्लिम्स लोग तकलीफ में, ऐसे लोगों को लेके आइए. मेरा सवाल है क्या क्या उस टाइम दौड़ लगी हुई थी कि ज़्यादा से ज़्यादा केसेस हमारे सिटीजन ऑफ सिटीजन फॉर जस्टिस एंड पीस के पास ही आने चाहिए? क्या ऐसा प्रेशर होता था? बिल्कुल प्रेशर ऐसा होता था और ये प्रेशर और भी एनजीओ यहाँ पर आया करते थे. कभी कभी ऐसा भी होता था कि कोई असरग्रस्त किसी और एनजीओ के पास चला जाता था तो उसके अंदर मुझे तिस्ता शीतलवाड के गुस्से का भी सामना करना पड़ता था कि ये असरग्रस्त उसके पास क्यों चला गया, दोबारा उसके पास नहीं जाना चाहिए. और उसके अलावा ये सारे केसेस को शुरू करने से पहले जब यह सब मामला चल रहा था तो एक 45 आदमियों का जत्था लेकर हमको तिस्ता शीतलवाड के कहने पर दिल्ली जाना पड़ा था. दिल्ली हम गए थे, सहमत नाम की एक संस्था थी, वहाँ एक बहुत बड़ा प्रोग्राम किया गया था, वहाँ देश के बड़े बड़े नेताओं को बुलाया गया था. उस जगह पर उनको 3 दिन रखा गया था. 3 दिन रख के उनसे इंटरनेशनल मीडिया, नेशनल मीडिया के सामने उनकी स्पीच रखी गई थी. वहाँ पर बहुत बड़ी एक चादर बिछाई गई थी और उसके अंदर लोगों ने अपनी फंडिंग करने के लिए जहाँ लेडीज़ बैठी हुई थी, लेडीज़ों ने स्कूल के बच्चों को भी वहाँ पर बुलाया गया था.
वहाँ पर फंडिंग में लोगों ने पैसे भी डाले, औरतों ने अपने जेवर तक डाले वहाँ पर, और उसके बाद में 3 दिन वहाँ पर खाना पीना खाने के बाद में बस द्वारा फिर हम वापस यहाँ गुजरात आ गए। और हमसे ख़ासतौर पर यह कहा जाता था कि हर असरग्रस्त के ऊपर नज़र रखो कि कोई असरग्रस्त कहीं किसी और दूसरे एनजीओ के पास ना चला जाए। तो ये हरदम थी। जाहिद जी बहुज निखालस पड़े रईस खान जी, अने कदाच एटला माटे बोली शके छे जेते समय तीस्ताना प्रभाव में हता, परंतु ज्यारे तमने रियलाइज थयुं त्यारथी तमने तीस्तानो हाथ साथ छोड्यो छे, हाथ छोड्यो छे, एटले कदाच बिल्कुल मॉरल ग्राउंड ऊपर बहु फेक्ट फिगर्स आपी रह्या छे। जाहिद जी क्या लागे छे, खरुं मारो सीधो सवाल छे आपने, के आ समय क्यांक हूंफनी जरूर हती, क्या टेकानी जरूर हती, क्या साथनी जरूरत हती, एवा समय आवा सो कॉल्ड एनजीओस मुस्लिमोनी भावना साथे खिलवाड़ कर्यो छे, इवन आप पण तेनो भोग बनेला छो। हूँ एटलू कहीश के जेम रईस खान भाईए कह्यु के आ रीते दिल्ली बोलावेला, एम मने पण तिस्ताए एक वखत मुंबई बोलाव्यो, त्यां पण इंटरनेशनल रिपोर्टर्स हता, અને મેં ત્યાં પણ ગુજરાત વિશે મારા બનાવ વિશે વાત કરી, ત્યારે ઇંગ્લેન્ડના રિપોર્ટરે મારો કોન્ટેક કરેલો, તો એ વખતે તિસ્તાએ મને એમ કહ્યું કે આપ કિસી ભી રિપોર્ટર સે ઇન્ડિવિજ્યુઅલ મત મિલા કરે હમે પૂછે બગેર, ઓકે, તો મને કહે મેડમ યે હમારા પ્રોબ્લેમ હૈ હમ બતાએંગે હર જગ્યા ક્યું નહીં બતાએંગે, તો એને એ વખતે પણ ગુસ્સો આવેલો, ત્યારબાદ દિલ્હી પણ બોલાવેલા, અને દિલ્હી તો બહુ મોટા મહાનુભાવ હતા સ્ટેજ ઉપર, વૃંદા કરાત હતા, સીતારામ યેચુરી હતા, રાહુલ બોઝ એક્ટર હતા, મોટા મોટા બધા હતા, અને ગુજરાત વિશે પૂછવામાં આવ્યું, મારા બનાવ વિશે મેં રજૂઆત કરી, પણ આ બનાવો પાછળ, અને ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠમાં એક સમારંભ રાખેલો તિસ્તાએ, ત્યાં પણ જેટલા પણ પીડિત હતા બધાને બોલાવવામાં આવ્યા હતા, ત્યાં ગુજરાતના પણ અમુક નામાંકિત લોકો આવ્યા હશે, ગુજરાતના પણ ત્યાં બહુ સારા સારા બધા વ્યક્તિઓ હતા, અને એમને એક જ બતાવવાનું હતું કે શું બનાવ બનેલો છે, અને એનું બેકગ્રાઉન્ડ જે હોય પણ આની પાછળનો આશય કંઈક મેળવવાનું, પોલિટિકલ માઇલેજ મેળવવાનું, ઇન્ટરનેશનલ ફંડિંગ મળી રહે, અને આવા કેસ જે અમારો કેસ છે એના મનમાં સામાન્ય છે, એનું કારણ કે હું એક છોકરાને એવો લઈ ગયો હતો ફારુક હકીમ, કે જેના એક હાથમાં તો ગોળી વાગી છે પણ એને નીચે બેસાડી અને જમણા પગમાં પોલીસ દ્વારા 2 ગોળીઓ મારવામાં આવી છે, એનાથી સંતોષ ના થયો એટલે ડાબા પગે 2 ગોળીઓ મારવામાં આવી છે, એ છોકરાને હું લઈને ગયો હતો દિલ્હી, ચાલી નથી શકતો બરાબર, એને દરેક જગ્યાએ રજૂ કર્યો છે સ્ટેજ ઉપર તિસ્તાએ, પણ જ્યારે એક ગુજરાત રિલીફ રોડ ઉપર જ્યોતિસંઘની ઓફિસમાં વૃંદા કરાત કંઈક ફંડ ફાળો લઈને આવેલા પીડિતોને આપવા માટે અમને પણ બોલાવવામાં આવ્યા, એ છોકરો સુરત હતો, મેં એને કહ્યું ભાઈ તું આવી જા, તને પણ કંઈ મળશે અને આપશે આ લોકો, જ્યારે એને લઈને ગયો ત્યારે બધાને એના પોતાના તિસ્તાના જે માણસ હતા એ બધાને તો 1,00,000 રૂપિયા 50,000 એ રીતે વહેંચણી કરવામાં આવી, પણ જ્યારે આનો નંબર આવ્યો જ નહીં ત્યારે મેં પૂછ્યું કે આને કેમ નહીં રહીશ ખંડ, તો અમને કહ્યું કે બાદ મેં દેંગે, પણ મેં કીધું આ છોકરાને તો 5 ગોળીઓ વાગી છે, તમે કેમ આની કંઈ ભલામણ કરતા નથી, કે મેં તિસ્તાને કહી દીધું છે આજે નહીં તો કાલે આપશે, આપ મેરે ઉપર આરોપ લગારો, વાત તિસ્તા ખુદ થી આપને તિસ્તા કો બોલા ના, ઉસકો ભી બોલા, હા તો આપ મેરે ઉપર આરોપ લગારો, તો આપને બુલવાયા ફારુક કો, હા તો હમને બુલવાય, લેકિન તિસ્તા કે કહેને પર બુલવાય ના, આપ તિસ્તા સે ખુદ મિલે ના, તિસ્તા ને અપને હાથ સે ચેક બાટે ના, તો એને 1 રૂપિયો પણ ત્યાં આપવામાં આવ્યો નહીં, એના કેસ વિશે ક્યાંય ચર્ચા નથી, અને અમારા કેસ વિશે પણ તિસ્તાએ એમ કહ્યું હતું કે મેં સીબીઆઈમાં લઈ જાઉંગી, મેં સુપ્રીમમાં લઈ જાઉંગી, મેં માનવ અધિકાર પંચમાં લઈ જાઉંગી, પણ 2005, 2006, 2007 તિસ્તાએ ક્યારે ધ્યાન આપ્યું નથી, અને આજ સુધી આ કેસ વિશે એણે કોઈ ચર્ચા કરી નથી, મને તો એવું લાગે છે કે ગુજરાતમાં ખાલી એહસાન જાફરી અથવા મોટા લોકો અથવા સોહરાબ કે એવા કેસમાં આજે પ્રજા 2 ભાગમાં વહેંચાઈ ગઈ છે, સમજી લો કે એક તિસ્તાએ એવો માહોલ ઊભો કર્યો છે કે આ જ લોકો મરાણા છે, બીજા કોઈ મરાણા જ નથી, ખરેખર જો તપાસ કરો તો આવા અસંખ્ય કેસો છે। રઈસ ખાનજી, જે સતત આક્ષેપ, મતલબ જો એ આક્ષેપ આપકે ઉપર ભી હોતા હૈ, આપને ઇસી શો મે આજ સે કરીબન 1 સાલ પહેલે કરીબન 1 સાલ પહેલે આપ હમને આપકો બુલાયા થા, ઇસી લોકપંચ પે હમ હી બેઠે થે,
आपके साथ अगर मैं गलती ना करता हूँ तो अरविंद जी बैठे हुए थे, क्या क्या आपको लगता है अभी भी, मतलब जिस तरह से जाहिद जी ने बिल्कुल आपके सामने आपके मुंह पर बोला कि आपने ही या तो आपने भी तीस्ता को बात नहीं बताई, किसको ब्लेम करना चाहेंगे? क्या क्या तीस्ता स्पेसिफिकली अपने हिसाब से लिस्ट बनाती थी कि आपको भी बताती थी कि रईस जी एक काम करिए, इनका नाम निकाल डालिए, बाकी जो होगा वो भी हम बंटवारा कर देंगे? बिल्कुल नहीं, ऐसा नहीं है। इनका आरोप जो है दसरा सर मेरे ऊपर लगा रहे हैं, ये जानते हैं अच्छी तरह से कि तीस्ता की मर्जी के बगैर तो हम कुछ काम कर ही नहीं सकते थे। रह गया ये कि जो एफिडेविट की बात है, जो वो लोग लिखाया करते थे, वो सारी की सारी बात तीस्ता वहाँ पर बॉम्बे में बैठ के सुना करती थी। मिर्ज़ापुर के अंदर जो MM त्रिवेदी नाम का एडवोकेट है हाई कोर्ट का, वो सारे एफिडेविट बनाया करता था, और एफिडेविट बनाने के बाद वहीं पर नोटरी को बुलाता था, वहाँ पर उसके नोटरी वाला नोटरी करके चला जाता था। ना तो उस विक्टिम को मालूम होता था, आई विटनेस को, कि मैंने नोटरी क्या कराई है, ना उसको कोई कापी दी जाती थी। इसके अलावा आज 8 साल से एक रटी रटाई बात के ऊपर एडवोकेट अपॉइंट किए गए हैं कि हर 8 दिन बाद, 10 दिन बाद, या हफ्ते में 2-2 दिन, जितने दिन तीस्ता यहाँ पर रहेगी उतने दिन आप आओ, इनको एक पार्ट बताओ कि आपने ये एफिडेविट करी, आपने ये एफिडेविट करी, आपने ये एफिडेविट करी, आपको सब याद रखना पड़ेगा। उसके ऊपर लाखों रुपये का खर्चा तीस्ता जो एडवोकेट जो अपॉइंट किए हैं उनके ऊपर खर्चा करती है, जूनियर और सीनियर, जूनियर के अलावा उसके ऊपर सीनियर, सीनियर के ऊपर MM त्रिवेदी। मतलब ये है कि तीस्ता जो कर रही है वो अपनी मर्जी की मालिक है। ऐसे अगर ये आरोप हमारे ऊपर लगा रहे हैं, ये जानते हैं अच्छी तरह से, फिर भी अगर आरोप लगा रहे हैं तो इनका आरोप लगाना मेरे ऊपर गलत है। ये आरोप जो भी लगा रहे हैं उनको डायरेक्ट तीस्ता के ऊपर लगाने चाहिए। रईस खान, आरोप नहीं, मेरे साथ जो हुआ आज तक वो मैं बताता हूँ कि वो मने अंधारा में रखवा में आयो छे, मारा केस विषय क्यारे मने कहीं कहेवामां आवतुं नथी। हूँ तो रईस खान ने पहला मळेलो अने रईस खाने फोन द्वारा अवारनवार तीस्ता जोड़े बात करावी छे मारी, अने तीस्ताए कायम एवं कहू कि आप रईस खान से मिल लो, वो मुझे बता देंगे, वो मुझे बता देंगे। तो मारा केस विषय क्यारे कोई जगह तीस्ताए क्या कोई प्रगति करी नहीं। रईस खान जी, कहाँ लगता है कि आपको बहुत अच्छी तरह से तीस्ता ने इस्तेमाल कर लिया? मुझे क्योंकि क्योंकि जो जो अभी सीन बन रहा है, जैसे जाहिद जी बोल रहे कि मैं तो रईस खान से मिलता था, और तीस्ता खुद भी बोलती थी जाहिद जी को कि अगर इसके बारे में कुछ भी बात करनी है रईस खान को, तो आप रईस खान से बात करिए। तो आपको इस्तेमाल किया गया है या मेरा सीधा सवाल है कि आपका भी उनके साथ इन्वॉल्वमेंट था? मेरा शोषण किया गया, मेरा पूरी तरह से तीस्ता सेतलवाद ने शोषण किया। विक्टिमों के साथ में मिली, जब तक उसको लगा कि मैं उसका उपयोग में हूँ, जब तक उसने मेरा उपयोग किया, जब उसको ऐसा लगे कि सारा कुछ पूरा मेरे हाथ में आ गया है, उसने मेरे ऊपर आरोप लगाया कि मैं VHP से मिल गया हूँ, बजरंग दल से मिल गया हूँ, नरेंद्र मोदी से मिल गया हूँ, RSS से मिल गया हूँ। इन तमाम आरोपों के लिए उसने मुझे अपनी संगठन से अलग करा, तो कम से कम उसको किसी को भी गुनाह किसी ने अगर करा है तो उससे पहले उसकी सुनवाई होती है, हर कोर्ट के अंदर सुनवाई होती है, उसको फौरन सज़ा नहीं दी जाती है। इमीडिएटली मेरे ऑफिस से, जो कि सब कुछ मेरा था, उससे मुझे बेदखल कर दिया जाता है, मुझे अपने पास से अलग कर दिया जाता है, मेरे एक्सपेंसेस रोक दिए जाते हैं, मेरी सैलरी रोक दी जाती है, वो आज तक नहीं दी गई। जो कंप्यूटर उस ऑफिस में है वो मैंने इंस्टॉलमेंट में मेरे नाम से लिए, उसका इंस्टॉलमेंट मैंने भरा है, वो भी कब्जा कर लिया जाता है। जो मेरे साथ में नाइंसाफ़ी करता है और मेरे साथ में इतनी नाइंसाफ़ी इतना यूज़ करने के बाद में करी, वो किसी को क्या इंसाफ दिलाएगा? ये सब ड्रामा है उसका, और इस ड्रामे के शिकार मैं अकेला नहीं, ये अकेले नहीं, ऐसे बहुत लोग हैं। जैसे आपने बताया कि तीस्ता खुद एफिडेविट, मतलब मुंबई से इंस्ट्रक्शन देती थी, यहां पे मिस्टर त्रिवेदी जो लिखते थे और नोटरीज होता था, राइट? हाँ। एक सेंसेटिव सवाल, जबकि आप खुल के बात कर रहे हो आज बिल्कुल दिल खोल के, क्योंकि आपको लगता है कि आपको इस्तेमाल किया गया। बिल्कुल इस्तेमाल किया गया। रईस खान जी, क्या जिस तरह से एफिडेविट कराने में कहीं प्रेशराइज करती थी या तो प्रॉपर गाइडलाइन देती थी, क्या इसी तरह से साक्षियों के निवेदन में भी गाइडलाइन दी जाती थी क्या तीस्ता की ओर से? देखिए, पहली बात तो ये होती थी, साक्षी को बुलाया जाता था, साक्षी से बुलाने के बाद में उसको टेलीफोन के ऊपर, फ़ोन के ऊपर तीस्ता बात करा करती थी, और फिर सोहेल MM त्रिवेदी को वो फ़ोन दे दिया जाता था, वो पूरी बात कर लेता था, बात करने के बाद में आगे का काम त्रिवेदी करता था,
पूरे एफिडेविट वो तैयार करता था, नोटरी वाला वो बुलाता था, नोटरी वो करता था, किसी भी वेरिफिकेशन के लिए किसी भी एडवोकेट को, उसके जूनियर को वो बुला लेता था। ये एक तरह का पहले से बना हुआ प्रोग्राम होता था, मुझे तो खाली यूज करा जाता था। जाहिद जी, एक जाहिद कादरी जेनो पुत्र हताहत थई गयो छे, घणी उम्मीद होय, आप एजुकेटेड छो, वाचाळ पण छो, પોતાની રીતે ન્યાય મેળવવા માટે સક્ષમ પણ છો, તમારી જેવા કેટલાય લોકોએ, આપ જેવા કેટલાય લોકો કે જે લોકોને કદાચ કાયદાકીય સમજ નથી, તેવા કેટલાય લોકો આનો ભોગ બન્યા હશે। આપ એક સમજદાર નાગરિક તરીકે, એક પીડિત બાપ તરીકે આગળ કોઈ એક્શન માટેના પ્રયત્નો કર્યા છે કે ફક્ત બસ આપ પ્લેટફોર્મ મીડિયાનો ઉપયોગ કરી તિસ્તા ઉપર આક્ષેપ કરવો, લીગલી આપ આપની સાથે જે થયું છે તેના માટે આપના કેસમાં આપણને ન્યાય મળે એના માટે ક્યારે આગળ એક્શન લીધા છે? સૌથી પ્રથમ તો મારી ફરિયાદ અમદાવાદ પોલીસ કમિશનરે પણ લીધી ન હતી, બીજા પોલીસ અધિકારીઓને મેં ફેક્સ કરેલા છે, ત્યાં પણ કોઈ જાતના એક્શન થયા નથી। મેં મેટ્રોપોલિટન કોર્ટમાં અરજી કરી અને ત્યાં મને 202ની ઇન્કવાયરી આપી, અને 202ની ઇન્કવાયરી એવી છે કે એક જાતનું રમકડું જ છે કે તમે રમ્યા કરો, એનું કોઈ પરિણામ ના આવે જલ્દી, અને હું એ જ આશાએ આ લોકોને મળેલો એનજીઓને, અને એ થકી મેં એક એફિડેવિટ પણ કરી હતી, મારો કેસ ના ચાલવા બાબતે હાઈકોર્ટમાં એક એફિડેવિટ કરાવી હતી। ત્યારબાદ મને ગુજરાત અમદાવાદ એટીએસ વણજારા પાંડ્યન, જ્યારે કે હું સરકારી નોકરી કરું છું, સવારે 10:30 વાગે મારી ઓફિસમાં હાજર હોઉં, સાંજ સુધી હોઉં, બધાને મારા લોકેશનની ખબર હોય, તેમ છતાં બેડ ઇન્ટેન્શનથી સવારે 4:30 વાગે 6/12/2005 મને ઘરેથી લઈ જવામાં આવ્યો, આંખે પટ્ટીઓ બાંધી દેવામાં આવી, એટીએસની કચેરીએ લઈ જવામાં આવ્યો, અને ત્યાં પાંડ્યન દ્વારા તો અસહ્ય માર મારવામાં આવ્યો, મને શોટ આપવામાં આવ્યા, અને એક જ રટણ કે લીગલી ફાઇટ્સ પુલિસ કો યા સરકાર કો નહીં દેની ચાહીએ, નહીં તો હમ તુમ્હારા હાલ સોરાબ જૈસા કર દેંગે। તો એ ત્યારબાદ મને છોડ્યા પછી 12 તારીખે 7 દિવસ મને ગેરકાયદે રાખેલો છે। ત્યારબાદ મેં રઈશખાનભાઈ અને તિસ્તા સેતલવાડ બંનેના સંપર્કમાં આવી અને તિસ્તા સેતલવાડે એક મારી એફિડેવિટ પણ કરાવેલી અને મને કહ્યું હતું કે ઇસકે લીએ ભી હમ હાઈકોર્ટ જાયેંગે, સુપ્રીમ મેં જાયેંગે। તો હું તો વિશ્વાસમાં આ રીતે એફિડેવિટ કરાવી, પણ વર્ષ પછી પણ મારી એફિડેવિટનો કોઈ અમલ થયો નથી, 2 વર્ષ પછી પણ ના થયો। જ્યારે બધાના નામ આવ્યા કે ભાઈ આ કેસ SIT માં ગયા, તો મેં એ દરમિયાન પણ પૂછા કરી કે મારા કેસનું શું, તો કે વો અભી તો ક્યા હૈ, 9 કેસ હી દિયે SIT કો, હમ બાદ મેં દેખ લેંગે, પણ બાદમાં પણ મારા કેસ વિશે ક્યાંય કશું જ ચાલુ થયું નથી। અને સૌથી દુઃખદ બાબત કે હું ખાલી મુદ્દતોમાં હાજર જ રહેતો હતો, બધી વખતે મુદ્દતો પડતી હતી, અને કેસ વિશે તિસ્તાએ ક્યારેય ધ્યાન આપ્યું નથી। તિસ્તા વિરુદ્ધ ફરિયાદની મારો બેઝિક સવાલ એ છે કે આ એક વિશ્વાસઘાત પણ છે અને ક્યાંક જે કમિટમેન્ટ હતું તેનાથી ફરી જવાની પણ વાત હતી, એના એના માટે કંઈ આપણે આગળ સ્ટેપ લીધા છે? ના, હવે હું એમ વિચારું છું કે આ લોકો જે એનજીઓ બહારથી તૂટી પડેલા છે ગુજરાતમાં, એક જ કારણ હોઈ શકે કે સેલિબ્રિટીના કેસ લો, જેમ કે એહસાન જાફરી, તો એ કેસ એવો છે કે એક એક્સ સંસદ સભ્ય હતા કોંગ્રેસના, અને જ્યારે એને મારી નાખવામાં આવ્યો ત્યારે આટલા બધા હોબાળા સાથે તિસ્તાએ હોવા કરી મૂકી। ગુજરાતમાં એવા અસંખ્ય કેસ છે, સોરાબુદ્દીન છે, તો એના કેસમાં પણ લોકો ઇન્ટરેસ્ટ લેતા થઈ ગયા, તો અમારા બાળકો તો નિર્દોષ હતા, કોલેજિયન હતા, સ્ટુડન્ટ હતા, એમને ક્યાંય દુનિયાની ગતાગમ એટલી નથી, ઉંમરમાં નાના હતા, એ છોકરાઓને મારી નાખવામાં આવ્યા ત્યારબાદ પણ કોઈ સંસ્થા આગળ આવી નથી। અને આવી બોગસ એનજીઓ ચાલતી હોય તો એનજીઓને આપણે જાકારો આપવો પડે, ગુજરાતની પ્રજાએ જાકારો આપવો પડે, અને હું એના માટે જ હવે એવું વિચારું છું એમ કે ગુજરાતની જનતા અને આપણા ગુજરાતી, હું ગુજરાતી છું પ્યોર, એટલે હું એમ જ કહીશ કે આપણા ગુજરાતીએ જ આમાં ધ્યાન આપવું પડે કે દરેક માણસને ન્યાય મળી રહે યોગ્ય રીતે। રઈશખાનજી, જેસે આપને તિસ્તા કો છોડા, તકલીફે ભી બહુત આઈ હોગી?
बहुत तकलीफ है। तिस्ता की तरफ से हमारे को बड़े धमकियां भी आईं, उनके सहयोगी जो लोग हैं न्यूसेंस हैं उन्होंने बहुत धमकियां दी, गुजरात छोड़ने के लिए धमकियां दी, आज तक धमकियां देते हैं। और हमारी परेशानियों का हाल तो यह है कि हमको तो रोजी रोटी कमाना भी बड़ा मुश्किल हो जाता है। तिस्ता का एक आरोप जो उस सच्चाई बोलता है, जो सच बोलता है, कल इनके ऊपर भी आरोप लग जाएगा कि ये नरेंद्र मोदी से मिल गए, आरएसएस से मिल गए, बजरंग दल से, हम गुजराती है तो हमको गुजरात से मतलब। ये एक उसका सबसे बड़ा स्टैंड ये है, जितने भी असरग्रस्त हैं, आई विटनेस हैं, उन सबके दिमागों में उसने एक बात डाली हुई है कि ये अगर कोई इस तरह की बात करता है वो आरएसएस का हो जाता, बजरंग दल का हो जाता, विश्व हिंदू परिषद का हो जाता, उसके पास लाखों करोड़ों रुपया आ जाते। अगर तुम लोगों ने हमारे कहने पर अमल नहीं करा तो तुम्हारा असर वही होगा जो ज़हीरा शेख का हुआ, जिस तरह से उसको सज़ा हुई इस तरह से तुमको भी सज़ाएँ हो जाएंगी। तो जितने भी आई विटनेस हैं वो खुद भी तिस्ता से बहुत डरते हैं, डरे रहते हैं, डर के मारे जो है वो जो वो कहती है उसके ऊपर अमल करते हैं। सबसे बड़ी बात तिस्ता की, तिस्ता जैसे लोग हम जैसे लोगों को इस्तेमाल करके खुद तो मेडल ले लेते हैं, अवार्ड ले लेते हैं, पद्मश्री दे गई, सब कुछ कर लेते हैं, लेकिन हमारे जैसे लोगों के लिए जान बचाना मुश्किल होता है। अगर आरएसएस और बजरंग दल और विश्व हिंदू परिषद और नरेंद्र मोदी जैसा आदमी हमें खरीद लेता तो हमारा खुद के पास सब कुछ होता। आज हम बेहिसाब कर्जदार हो गए हैं, हमारी रोजी रोटी के लाले हमारे घर में खाने के वांदे पड़ जाते हैं, कभी कभी हमारी इतनी परेशानियां बढ़ जाती हैं। आपने एक जो स्टेटमेंट दिया अभी कि आप डरते हैं, खौफ है तीस्ता का, तीस्ता इसी फ्लोर पे आई थी उस वक्त उसने कहा था कि गुजरात में डर का माहौल है, और तीस्ता के एक समय के साथ ही कहते हैं कि डर लगती हमें तीस्ता से खौफ है। बिल्कुल, थैंक यू वेरी मच रईस खान जी और जाहिद जी, आप दोनों का बहुत बहुत शुक्रिया। दर्शक मित्र, शुरुआत में कीधुं ते प्रमाणे आफत आवे छे त्यारे हाथ लांबो थाय छे मददनो, परंतु आ मददना लांबा थयेला हाथ पाछळ बीजो घणा बधा एवा हिडन हाथ छुपायेला होय छे जे कदाच आપણને જે તે સમય મુશ્કેલી વખતે ખબર નથી પડતી। જાહિદ જી બહુ સ્પેસિફિક કીધું કે હવે ક્યાંક ગુજરાતની જનતાએ જાગવું પડશે અને એનજીઓસ જે કદાચ અચાનક ધાડા ઉતરી પડ્યા છે જે તેમણે કીધું, કારણ કે પોતે ભોગ બનેલા છે, ઇવન રઈસ ખાનજી જેમણે એક સારા આશયથી એક સંસ્થા સાથે કામ કર્યું પરંતુ જ્યારે તેમના હિડન એજન્ડાઝ જોયા ત્યારે તેમણે તેનો સાથ પણ છોડી દીધો। આશા રાખી કે હવે જ્યારે પણ હાથ લંબાય ત્યારે તે હાથની ચોખ્ખાઈની ખરાઈ આપણે ચોક્કસપણે કરી દઈએ। થેન્ક યુ વેરી મચ આપ સ્ટુડિયોમાં આવ્યા બદલ, ફરી મળીશું આવતીકાલે લોકમંચ કાર્યક્રમમાં એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર, થેન્ક યુ વેરી મચ, થેન્ક્સ અ લોટ।